કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓએ આજે પણ પૌરાણિક સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખી છે, જેમાં હળવદના ભવાની મંડળીના અગરિયાઓએ દેશદેવી માં શક્તિને નૈવેદ્ય ધરાવી માતાજીની આરાધના કરી હતી અને પોતાના પરિવાર સહિત તમામ અગરિયાઓ પરિવારોનું આરોગ્ય સારું રહે તે માટે પ્રાર્થના કરી હતી. હળવદના રણમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓએ આજે પણ પૌરાણિક સંસ્કૃતિ અને વર્ષોથી ચાલી આવતી પરંપરા અકબંધ રાખી છે, જેમાં માહ મહિનામાં શક્તિના નૈવેદ્ય કરવાની વર્ષોથી પરંપરા છે, જે હળવદ અને ધ્રાંગધ્રાના અગરિયાઓ યથાવત રાખી અને હાલ ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે તમામ અગરિયાઓ પરિવાર સહિત લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આરાધના કરવામાં આવી હતી. હળવદની ભવાની મંડળી દ્વારા આજે દેશ દેવી માં શક્તિના નૈવેદ્ય કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ માતાનો પ્રસાદ લીધો હતો. ત્યારે આજે પણ કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓમાં પૌરાણિક સંસ્કૃતિ અને લોક પરંપરા યથાવત જોવા મળે છે. કૌશિક છાયાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કચ્છ.